વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે પારસીઓના ઐતિહાસિક સ્થળના સંજાણ ઊંધવા માર્ગ પર મેગા ડિમોલિશન હાથ ધરાયું, જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યું. સૌથી વધુ લારી ગલ્લાવાળાઓને વારંવાર નોટિસ આપવામાં આવી, જે બાદ પોલીસ કાફલા સાથે તંત્ર ડિમોલિશનમાં જોડાયું. સરકારી બુલડોઝરો ચાલે તે પહેલા લોકોએ આંખોમાં આંસુ સાથે પોતાની દુકાનો હટાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ ગરીબોની રોજીરોટી છીનવાઈ રહી છે, પરંતુ મોટા માથાઓ અને રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ક્યારે હટાવવામાં આવશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે. આજે રોજીરોટી રહે, જળવાઈ રહે તેના માટે અમારું એક આ છે, બીજું કઈ છે નહીં. અમે બધી રીતની એ લોકોની સાથે તૈયાર છે, પણ અમારે જે આ ગરીબ માણસો છે જે રોજીરોટી કમાતા છે, હવે જો તે જ નહીં રહે તો પછી અમે કઈ રીતે અમે જીવવાના એમ. અને બીજું એક કે અમારું જ જ્યારે તારે ટાર્ગેટમાં આવે છે, પાથરના લારી ગલ્લા જ ટાર્ગેટમાં આવીને એ લોકો ડિમોલેશન બતાવે છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે ઉધવા માર્ગ ઉપર જે છે તે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારની અંદર જે છે તે PWD જે ખાતું છે એમના દ્વારા અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી અહીં જે છે લારી ગલ્લા ઉપર બુલડોઝર ચાલે છે, પરંતુ મોટા માથાઓ કે રાજકારણી જમણા દ્વારા જે ગેરકાયદેસર દબાણો તાલુકામાં કરવામાં આવે છે હટાવવામાં આવતા નથી. ઉમરગામ તાલુકામાં સરકારી જગ્યાઓમાં પણ મોટા દબાણો થયા છે, પરંતુ કાયદો જે છે એ માત્ર ગરીબો માટે છે. જો ગરીબોને હટાવવામાં આવે તો પછી મોટા માથાઓના દબાણો કેમ દૂર કરવામાં નહીં આવે તે હાલ પ્રશ્ન છે. રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ.